વિદ્યાર્થી મિત્રો ડિજિટલ ક્લાસમાં ગુજરાતભરમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિક આવનારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે મિત્રો જ્યારે જ્યારે ભૂતકાળમાં છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા એટલે કે પચીસમી જાન્યુઆરીના રોજ જ્યારે જ્યારે આ પદ્મ પુરસ્કારો અને ભારત રત્નની જાહેરાત થઈ છે ત્યાર પછીની એક્ઝામો જે આવે છે એ એક્ઝામમાં કમ્પલસરી એકથી બે પ્રશ્ન છે એ આ ટોપિકમાંથી પૂછાતા હોય છે એટલે આપણે એકથી બે માર્કથી કેશ કરવા માટે ખાસ કરીને આ પદ્મ પુરસ્કારો ભણવા ખૂબ જ જરૂરી છે કારણ કે ભારત સરકાર દ્વારા આ પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે બરાબર છે તો આ પુરસ્કારો વિશે આજે આપણે આખે આખું શું કરવાનું છે તો કે એક જાતનું વિશ્લેષણ કરવાનું છે અને વિશ્લેષણના આધારે જ પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે કારણ કે એકસો ને વીસ કરતાં પણ વધારે પુરસ્કારો છે એના એ કરતા હોય છે હવે આ એકસો વીસમાંથી આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતના વિદ્યાર્થીએ છીએ આપણે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આપવાની છે બરાબર છે ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષા આપવાની છે તો એમાં આ પ્રકારના પ્રશ્નો છે કઈ રીતે પૂછાય છે એ પ્રશ્નો વિશેની પણ આપણે ચર્ચા છે કરવાની છે બરાબર તો આજે આપણે જે ટોપિક ભણવાનો છે એની શરૂઆત કરીએ પદ્મ પુરસ્કારો બરાબર મિત્રો પદ્મ પુરસ્કારો છે એની શરૂઆત ક્યારે થઈ હતી એની હિસ્ટ્રી જોવાની છે ત્યાર પછી કાર્યક્ષેત્ર શું છે પદ્મ પુરસ્કારો જે અપાય છે એની પસંદગી પ્રક્રિયા શું છે અને ત્યાર પછી પદ્મ પુરસ્કારોનો જે ઉતરતો ક્રમ છે એ ઉતરતો ક્રમ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો છે દ્રષ્ટિએ પણ પરીક્ષામાં પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે એટલે આપણને એ પણ ખબર હોવી જરૂરી છે છે બરાબર તો શરૂઆત કરીએ પદ્મ પુરસ્કારો વિશેની તો પહેલી વાત તો આપણને ખબર હોવી જોઈએ આ પદ્મ પુરસ્કારો છે એ પદ્મ પુરસ્કારોમાં ભારત સરકાર દ્વારા જે પુરસ્કાર અપાય છે એની ઉતરતી શ્રેણીમાં સૌથી સર્વોચ્ચ વ્યક્તિગત સન્માન કયું છે ત્યાર પછી બીજા નંબરનું વ્યક્તિગત સન્માન કયું છે ત્રીજા નંબરનું ને ચોથા નંબરનું આમ ચાર પ્રકારના વ્યક્તિગત સન્માનોની જાહેરાત પચીસમી જાન્યુઆરીના દિવસે કરવામાં આવે છે જેમાં સૌપ્રથમ આપણે લઈ લઈએ તો ભારત રત્ન છે બરાબર છે ભારત રત્નની જાહેરાત પણ ત્યારે જ કરવામાં આવે છે પરંતુ પદ્મ પુરસ્કારોની શ્રેણી લઈએ તો પદ્મ પુરસ્કારમાં સૌપ્રથમ આવશે પદ્મ વિભૂષણ પદ્મ વિભૂષણ બરાબર છે ત્યાર પછી આવે છે પદ્મ ભૂષણ અને ત્રીજો આવે છે પદ્મશ્રી બરાબર ખૂબ જ સહેલું છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી અહીંયા વધારે અક્ષર છે અહીંયા ઓછા અક્ષર છે જેવી રીતે ભારત રત્ન છે જે બે હજાર અને એકવીસ ના વર્ષમાં કોઈ પણ વ્યક્તિને એનાયત કરાયો નથી બરાબર છે કારણ કે એના નોમ્સમાં જાહેરાત છે કે ભાઈ કોઈ વ્યક્તિને એવું કમ્પલસરી નથી કે દર વર્ષે ભારત સરકાર દ્વારા ભારત રત્ન છે એ જાહેર કરવામાં આવે જો આવશ્યક હશે તો જ ભારત રત્નની જાહેરાત કરવામાં આવશે અદરવાજને અધરવાઇઝ કરવામાં આવશે નહીં તો આ ભારત રત્ન જાહેરાત નથી કરી પરંતુ મિત્રો ભારત રત્ન આજ સુધીમાં એટલે કે બે હજારાની એકવીસ સુધીમાં ટોટલ અડતાલીસ વ્યક્તિઓને અડતાલીસ મહાનુભાવોને ભારત રત્ન પુરસ્કાર એનાયત છે કરવામાં આવ્યો છે જ્યારે પદ્મ વિભૂષણ છે એ પદ્મ વિભૂષણ ટોટલ ત્રણસોને એકવીસ પુરસ્કારો એનાયત કરાયા છે જ્યારે બત્રીસો ને પચીસ વ્યક્તિઓને એટલે કે આટલા આટલા વિજેતાઓ છે એ દરેક પુરસ્કારના ક્યાર સુધી તો કે આજનો દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી સુધી એટલે કે બે હજાર એકવીસ સુધી ટોટલ પદ્મ વિભૂષણ વિજેતા ત્રણસો ને એકવીસ વ્યક્તિઓ છે પદ્મભૂષણ વિજેતા વ્યક્તિઓ છે બારસો ને એક્યાસી વ્યક્તિઓ છેડતાલીસ વિજેતાઓ છે એમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે બરાબર છે તો આ વાત થઈ આપણા પદ્મ પુરસ્કારોની થોડી ઘણી બરાબર હવે આગળ વાત કરીએ તો શરૂઆત આ પુરસ્કારની શરૂઆત ક્યારે થાય મિત્રો ભારત રત્નની શરૂઆત બે હજાર જાન્યુઆરી ઓગણીસો ને ચોપનના દિવસે થઈ હતી એ જ દિવસે આ પણ પુરસ્કારોની જાહેરાત સાથે સાથે થઈ હતી એટલે આ પુરસ્કારની શરૂઆત પણ બે જાન્યુઆરી ઓગણીસો ને ચોપનના રોજ થઈ છે પરંતુ ખાસ યાદ રાખવાનું છે અહીંયા મેં તમને ત્રણ કેટેગરી કીધી પદ્મ પુરસ્કારોની પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ અને પદ્મશ્રી ઓગણીસો ને ચોપનમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે નામ આ હતું નહીં બરાબર છે ત્યારે શું હતું તો કે પદ્મ વિભૂષણ જ હતું એમાં એવું કહેતા કે પ્રથમ શ્રેણી પદ્મ વિભૂષણની પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી અને તૃતીય શ્રેણી બરાબર છે પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી તૃતીય શ્રેણી આવી રીતે આ બીજા વર્ષની આઠ જાન્યુઆરી બે હજાર ચોપન પછી ઓગણીસો પંચાવન આઠ જાન્યુઆરી ઓગણીસો ના રોજ જાહેરાત કરવામાં આવી કે હવે પછી આ પુરસ્કારો ત્રણ જુદી જુદી શ્રેણીમાં અપાશે એમાં પહેલો પદ્મ વિભૂષણ ઓગણીસો થી આ પુરસ્કાર છે એ પદ્મભૂષણ અને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ આ ત્રણ કેટેગરી તરીકે ઓળખાય છે જ્યારે સૌપ્રથમ શરૂઆત થઈ ત્યારે પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી તરીકે ઓળખાતા નંબર ઓફ એવોર્ડ્સ ખૂબ જ વધારે પ્રમાણમાં આપવામાં આવે છે દર વર્ષે આ પુરસ્કારો આપણે આંકડા જોઈએ એ પ્રમાણે કે ભાઈ પદ્મ વિભૂષણ આજ સુધીમાં ત્રણસો એકવીસ વ્યક્તિઓને એનાયત કરાયો છે પદ્મભૂષણ પુરસ્કાર છે આજ સુધીમાં બારસો ને વિજેતાઓને એક્યાસી વિજેતાઓ છે અને એનાયત કરાયો છે ત્યાર પછી આપણે જોયું કે પદ્મશ્રી પુરસ્કાર ટોટલ ત્રણ હજાર બસો ને વિજેતાઓને એનાયત કરાયો છે તો આપણે ભૂતકાળનું યાદ રાખવાની કોઈ જરૂર નથી જો પરીક્ષામાં તમે આ બધા યાદ રાખવા જશો તો તમારે ડિફિકલ્ટી રહેવાની છે અથવા તો શરૂઆતના અમુક નામો યાદ રાખવા જશો તો પણ પ્રશ્ન રહેવાનો છે ક્યાંથી કયું પૂછી લેવું નક્કી નથી પરંતુ જે એક્ઝામિનર હોય છે એની સૌ પ્રથમ ચોઈસ શું હોય છે તો કે કરંટ બેઝ હોય છે કે આ પાછળું જે વર્ષ છે એ પાછલા વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયા છે તો એ મુજબ આપણે પાછળના વર્ષમાં એટલે કે જે ચાલુ વર્ષ હોય જાન્યુઆરી મહિનામાં જે પુરસ્કારોની જાહેરાત કરાય હોય એ ડિસેમ્બર સુધી એ નામ આપણે યાદ રાખવાના છે એટલે કે આવનારા વર્ષની આખા વર્ષની તમામ એક્ઝામો માટે આ ઉપયોગી છે બરાબર છે તો આ ખાસ યાદ રાખવાનું છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી ઓગણીસસોને પંચાવનમાં આ નામ છે એ આપવામાં આવ્યા હતા જ્યારે ઓગણીસો ને ચોપનમાં શરૂઆત થઈ હતી ત્યારે નામ કંઈક અલગ હતા આ બે વસ્તુ યાદ રાખવાની છે ત્યાર પછી એક વાત યાદ રાખીએ કે આ પુરસ્કારો જે અપાય છે એ પુરસ્કારો એક વર્ષમાં વધુમાં વધુ એકસોને વ્યક્તિઓને આપવામાં આવે છે બરાબર છે આ એકસો વ્યક્તિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે ભારતીયોનો સમાવેશ થાય છે કોઈપણ ક્ષેત્રમાં માનવ સેવાનો પ્રયાસ કરેલો હોય એવા તમામ ભારતીયોના પુરસ્કાર છે એનાય જ કરાય સિવાય કે સૈન્ય ક્ષેત્ર સૈન્ય ક્ષેત્રને ને પદ્મ પુરસ્કારો બાકાત રાખવામાં આવ્યું છે શું કામ કારણ કે એના માટે અલગથી આ પ્રકારના પુરસ્કારોથી આપવામાં આવે છે બરાબર છે પુરસ્કાર અપાયા હતા એકસો ને બેતાલીસ નો આંકડો આપણને ભૂતકાળમાં જોવા મળ્યો છે તો એવું કેમ તો મિત્રો એકસો વીસ માં માત્ર માત્ર જીવિત વ્યક્તિઓની જ ગણના થાય છે આ ત્રણેય કેટેગરીના ટોટલ એકસો વીસ થવા જોઈએ હવે આ કેટેગરીમાં જે પુરસ્કારો અપાય છે એમાં ખાસ કરીને ભારતીયોને અપાય છે ત્યાર પછી મરણોપરાંત જે મૃત્યુ પામેલા હોય એમને પણ અપાય છે ત્યાર પછી ફોરેનર્સને એટલે કે વિદેશી નાગરિકોને પણ અપાય છે જેઓ ભારત સાથે કોઈ સંબંધ જ નથી એવા વિદેશીઓને પણ અપાય છે ત્યાર પછી પીઆઈઓ પીઆઈઓ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનને અપાય છે પીઆઈઓ તરીકે ઓશિયા એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા આમને પણ આપવામાં આવે છે એટલે કે આ ત્રણ કેટેગરી છે બાકાત રાખશું ફોરેનર્સ પીઆઈઓ અને ઓસીઆઈ આ ચારે ચાર ને આપણે બાકાત રાખીને ટોટલ એકસો વીસ વ્યક્તિના પુરસ્કાર મળે એવી રીતે કઈ ગણતરી કરવામાં આવે છે એટલે તમે જુઓ આ વર્ષે ટોટલ એકસો ઓગણીસ વ્યક્તિના પુરસ્કાર આપવામાં આવ્યો છે કેટલી વ્યક્તિ મિત્રો એકસો ઓગણીસ વ્યક્તિના પુરસ્કાર છે એ એનાયત કરવામાં આવ્યા છે એટલે ટોટલ નંબર ઓફ એવોર્ડ બે હજાર એકવીસમાં એકસો ને ઓગણીસ વ્યક્તિને અપાયા છે આપણે જોઈએ એનો એનાલિસિસ જોઈએ એ પહેલાં પસંદગી પ્રક્રિયા જોઈ લઈએ આ પસંદગી પ્રક્રિયામાં શું હોય છે તો કે પસંદગી પ્રક્રિયામાં એક તો હોમ સેક્રેટરી હોય છે ત્યાર પછી જુઓ તો સેક્રેટરી ટુ ચીફ કહીએ ને આપણે કે પ્રેસિડેન્ટ જે રાષ્ટ્રપતિનો સેક્રેટરી હોય છે એ પણ આની સાથે જોડાયેલો હોય છે આ ઉપરાંત જે પીએમનો સેક્રેટરી હોય છે એ પણ આની સાથે જોકડા જોડાયેલા હોય છે એટલે કે આ તમામ સેક્રેટરીઓ છે હોમ ડિપાર્ટમેન્ટ છે ત્યાર પછી રાષ્ટ્રપતિ છે વડાપ્રધાન છે એમની સાથે જોડાયેલા સેક્રેટરીઓ હોય છે આ ઉપરાંત અન્ય મેમ્બરો છે કમિટી એટલે કે ટોટલ બાર જેટલા વ્યક્તિઓની કમિટી બનાવી અને આ પુરસ્કારની પસંદગી કરવામાં આવે છે કે કયા કયા વ્યક્તિઓને આ પુરસ્કાર અપાય છે કેવા કેવા ક્ષેત્રમાં આપવામાં આવે છે એક સૈન્ય ક્ષેત્ર જ બાકાત રાખવાનું છે બાકી તમામ ક્ષેત્રને સાંકળી લઈ અને આ પુરસ્કાર છે આપવામાં આવે છે બરાબર છે તો આટલી વાત ક્લિયર થઈ મિત્રો હવે પસંદગી પ્રક્રિયા હતી મેં વાત કરી એમ કે ભાઈ ટોટલ આવી રીતે અપાય છે ત્યાર પછી એની ઓનલાઈન જાહેરાત કરવામાં અપાય છે ત્યાર પછી વડાપ્રધાનને આ નામ છે જે પસંદગી પ્રક્રિયા સમિતિ છે એ આ નામ કોને આપશે વડાપ્રધાનને આપશે વડાપ્રધાન છે એ નામ જોશે ને ત્યાર પછી રાષ્ટ્રપતિ જ્યારે ઓકે આપે ત્યારે રાષ્ટ્રપતિની મહોરથી જ આ નામની જાહેરાત પચીસમી જાન્યુઆરી દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આની જાહેરાત છે એ કરવામાં આવે છે પદ્મ પુરસ્કારો બે હજાર એકવીસ વિશે આપણે જોવાનું છે પદ્મ પુરસ્કારો બે હજાર એકવીસમાં મેં વાત કરી એમ ટોટલ એકસો ને ઓગણીસ વ્યક્તિઓને અથવા તો મહાનુભાવોને પુરસ્કૃત કરાયા છે બરાબર છે મિત્રો એકસો ને એકવીસ ઓગણીસ મહાનુભાવોને પુરસ્કૃત કરાયા છે હવે આ એકસો ઓગણીસ વ્યક્તિઓમાંથી પદ્મ વિભૂષણ કેટલા છે એ આપણે જોવાનું છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી બરાબર છે આ કેટલા કેટલા છે તો એકસો ને માંથી ટોટલ સાત વ્યક્તિઓ છે એ સાત ને પદ્મ વિભૂષણ આ સાત તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના આ સાતે સાતને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે ત્યાર પછી પદ્મભૂષણ પદ્મભૂષણ ટોટલ દસ વ્યક્તિને આપવામાં આવ્યા છે અને ત્યાર પછી પદ્મશ્રી છે એ ટોટલ એકસો ને બે વ્યક્તિને અપાય છે એટલે કે ટોટલ એકસો ને ઓગણીસ વ્યક્તિઓને પુરસ્કાર અપાયા છે હવે આ એકસો ને ઓગણીસનું જો આપણે કંઈક વિશ્લેષણ કરીએ તો આપણને ખબર હોવી જોઈએ તો કે આમાંથી ઓગણત્રીસ મહિલા છે ટોટલ ઓગણત્રીસ મહિલા છે ત્યાર પછી સોળ વ્યક્તિઓ છે જેમને મરણોપરાંત મળેલો છે

અને એક ટ્રાન્સજેન્ડરને પુરસ્કાર અપાયો છે બરાબર છે હવે ટ્રાન્સજેન્ડર કોણ છે તો આ ટ્રાન્સજેન્ડર છે મંજમમાં જોગતી છે શું નામ છે એનું મિત્રો મંજમમાં જોગતી આ મંજમમાં જોગતીને ટ્રાન્સજેન્ડર તરીકે આ વર્ષે પુરસ્કાર આપવામાં આવ્યો છે પોતે એવું માને છે કે હું માત્ર ને માત્ર ઈશ્વરને પ્રણેલી છું એવા મંજમમાં જોગતી છે એમના પુરસ્કાર આપવામાં આવ્યો છે આર્ટ સાથે સંકળાયેલા છે નૃત્ય સાથે સંકળાયેલા એવા મંજમમાં જોગતીને બે હજાર એકવીસમાં એકમાત્ર ટ્રાન્સજેન્ડર તરીકે એમને કયો પુરસ્કાર અપાયો છે પદ્મશ્રી પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે ટોટલ એકસો બે પૈકી એ વ્યક્તિ એ મહાનુભવ છે બરાબર તો એકવાર ખાસ યાદ રાખજો ટોટલ પુરસ્કાર એકસો ને ઓગણીસ અપાય છે જેમાંથી પદ્મ વિભૂષણ સાત છે પદ્મભૂષણ દસ છે અને પદ્મશ્રી એકસો ને બે પુરસ્કારો છે બરાબર છે અને એ પૈકી એટલે કે એકસો ને ઓગણીસ પૈકી ઓગણત્રીસ મહિલા સોળ મરણોપરાંત દસ વિદેશી નાગરિક અને એક છે એ ટ્રાન્સજેન્ડરને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે હવે આપણે શું જોવાનું છે તો કે હવે જોવાનું છે અહીંયા પદ્મ વિભૂષણ વિશે પદ્મભૂષણ વિશે ને પદ્મશ્રી વિશે તો પહેલા જોઈએ પદ્મ વિભૂષણ આ પદ્મ વિભૂષણ ના જે સાત મહાનુભાવો છે એ માહિતી આપણને જ્યારે સચોટ રીતે ખ્યાલ હશે ત્યારે પરીક્ષામાં આપણને ક્યારેય પ્રશ્ન થશે નહીં તો એ જોઈ લઈએ પહેલા વ્યક્તિ છે સિંજો આબે સિંજો આબે બરાબર છે સિંજો આબે હમણાં જ આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને

હમણાં જ એમણે રાજીનામું આપ્યું છે પોતાની જે બીમારી છે એ બીમારીના કારણે એમણે રાજીનામું આપેલું આપણને જોવા મળે છે આ ઉપરાંત ભારત અને ચીન ભારત અને જે જાપાન છે એ ભારત અને જાપાનના ઉફાળા સંબંધો છે એ સંબંધો આ વ્યક્તિના લીધે જ આજે કાયમ થયેલા જોવા મળે છે એટલે કે ખૂબ જ સારા સંબંધો ભારત અને જાપાનના આજે આપણને જોવા મળે છે એવા વ્યક્તિ જેમને આ પુરસ્કાર છે આપવામાં આવ્યો છે એટલે કે પદ્મભૂષણ પુરસ્કાર પદ્મ વિભૂષણ પુરસ્કાર છે એ પદ્મ વિભૂષણ પુરસ્કાર શિન્જો આબે સાહેબને આપવામાં આવ્યો છે જેઓ જાપાનના જાપાનના સૌથી વધુ સમય માટે પદ પર રહેનાર વડાપ્રધાન જાપાનનું જે ટ્રાન્સફોર્મેશન છે એ એમના કારણે જ આજે જોવા મળે છે જાપાનની આટલી પ્રગતિ છે એ એમની દીર્ઘદ્રષ્ટિના લીધે જ એમના કુને બુદ્ધિ ક્ષમતાના કારણે જ આજે આ જાપાનનો વિકાસ છે એ થયેલો જોવા મળે છે એવા સરસ મજાના શિમ્બો સિન્ઝો આબે છે એમના પબ્લિક અફેર્સ

મલયાલમ છે છે અને હિન્દી એ તમામ ભાષામાં ચાલીસ હજાર જેટલા ગીતો ગાયા મિત્રો પોતાના જીવનની કારકિર્દી દરમિયાન ગીતો ગાયન કર્યા છે બરાબર છે ટોટલ ચાલીસ હજાર જેટલા ગીતો ગાયા છે એવા આઠ ખાતે મળેલા તામિલનાડુના એસપી બાલા સુબ્રમણ્યમ આ બાલા સાહેબ સુબ્રમણ્યમ છે એમને આ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે હમણાં જેમનું મૃત્યુ થયેલું જોવા મળે છે લોકડાઉનનો સમય કોરોના કોરોનાના કારણે એમનું મૃત્યુ થયું છે અને કોરોના આવા પ્રતિભા છે એ પ્રતિભાને ભરખી ગયેલો જોવા મળે છે મિત્રો એક જ દિવસમાં ઓગણીસો ને એક્યાસીમાં એક જ દિવસમાં એકવીસ ગીતો ગાયા કેટલા ગીતો ગાયા ઉપેન્દ્ર કુમાર માટે એમણે એકવીસ ગીતો ગાય બતાવ્યા હતા આજ સુધીમાં કોઈ પણ પ્લેબેક સિંગર દ્વારા ગાવામાં આવેલા સૌથી વધુ સોંગ છે એ હોય તો એમણે ગાયેલા છે એક જ દિવસમાં એકવીસ ગીતોનું રેકોર્ડિંગ છે એમણે કરેલું છે આ ઉપરાંત એમણે એક જ દિવસમાં એક જ દિવસમાં સોળ જેટલા હિન્દી સોળ જેટલા હિન્દી અને ઓગણીસ તામિલ ગીતો છે એ તમિલ ગીતો ગાય અને બતાવેલા છે આવું પણ આજ સુધીમાં કોઈ કરી શક્યું નથી એટલા માટે જેમનું નામ ગિનીસ બુક ઓફ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જોવા મળે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ છે આ કારણે જોવા મળે છે એવા વ્યક્તિ એટલે ઓએસપી બાલા સુબ્રમણ્યમ સાહેબ એમને છ વખત ફિલ્મફેર પુરસ્કાર મળેલો છે એકવીસ વખત સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે અને એમણે પોતાના જીવનની કારકિર્દી દરમિયાન ચાલીસ હજાર જેટલા ગીતો ગાયા છે બરાબર એવા વ્યક્તિ એટલે બાલા સુબ્રમણ્યમ સાહેબ એમને આપણે આજીવન યાદ રાખશું કારણ કે એમના કંઠના કારણે એમના ગીતના કારણે આજે પણ કોઈ નવયુવાન છે આધુનિક પેઢીનો યુવાન છે એમના ગીતો સાંભળે અને એ સાંભળવા સાંભળવાનું જ મન થાય એ પ્રકારના ગીતોનું ગાયન છે એ એમનું રહેલું જોવા મળે છે એવા બાલા સુબ્રમણ્ય સાહેબ છે એમને આપણે શ્રદ્ધાંજલિ પણ આપશું અને આ પુરસ્કાર પણ શ્રદ્ધાંજલિ રૂપે ગુજરાત ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલો જોવા મળે છે ત્યાર પછી જે ડૉક્ટર બેલે મોનપ્પા હેગડે ડોક્ટર બેલે મોનપ્પા હેગડે છે એ ડૉક્ટર બેલે મોનપ્પા હેગડે સાહેબ કર્ણાટકના વતની છે ક્વોન્ટમ હિલિંગ નામની એક ચિકિત્સા પદ્ધતિ આવે છે બહુ જ બીમાર હોય મરણ પથારી ઉપર પડેલો વ્યક્તિ હોય એમને ક્વોન્ટમ હિલિંગ નામની પદ્ધતિ જે છે ચિકિત્સા પદ્ધતિ એમનાથી એમને સ્વસ્થ કરી સ્વસ્થ કરી શકાય છે આજે એમની ઉપર કાર્ય કરી રહ્યા છે પોતે કાર્ડિયોલોજિસ્ટ છે કાર્ડિયોલોજિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ એટલે શું મિત્રો તમને જે એટેક આવે છે તમને નો આવે પણ આ સૃષ્ટિમાં જેને જેને એટેક આવે છે એમને કોની પાસે લઈ જવામાં આવે છે કાર્ડિયોલોજીસ્ટ એટલે કે હૃદય રોગના નિષ્ણાંત વ્યક્તિ પાસે લઈ જવામાં આવે છે આમ તો કહીએ ને કે તબીબી શાસ્ત્રનું કોઈ ડાબું જમણું ઉપર નીચે કે સેન્ટર જો કહીએ તો એક વ્યક્તિ એટલે હેગડે સાહેબ બરાબર છે હેગડે સાહેબે વિશ્વભરની યુનિવર્સિટીઓની માનદ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે મોટી મોટી હોસ્પિટલોમાં પોતે કાર્ય કરેલું છે આજે પણ પોતે પોતાની ફરજ છે એ બજાવી રહેલા જોવા મળે છે એવા હેગડે સાહેબને મેડિકલ ક્ષેત્રનો જો કોઈ નોબેલ પુરસ્કાર કહેવાતો હોય તો એ પુરસ્કાર છે ડોક્ટર બીસી રોય પુરસ્કાર ડોક્ટર બીસી રોય એવોર્ડ બરાબર છે મેડિકલ ક્ષેત્રનો શું કહેવાય છે મિત્રો તો કે નોબેલ કહેવાય નોબલ કહેવાય છે આ મેડિકલ ક્ષેત્રનો નોબલ કહેવાય છે ડોક્ટર બીસી રોય એવોર્ડ આ બીસી રોય એવોર્ડથી પણ એમને સન્માનિત કરે છે આ ઉપરાંત એમને ઉપરાંતથી પણ ભૂતકાળમાં એટલે કે બે હજારના વર્ષમાં પદ્મશ્રી પુરસ્કાર પણ અપાયો છે અને પદ્મભૂષણ પુરસ્કાર પણ અપાયો છે તો આ ત્રણેય શ્રેણીના પુરસ્કારો છે એ એમના નામે કરેલા છે એવા વ્યક્તિ મેડિસિન એટલે કે તબીબી ક્ષેત્રે એમનો પુરસ્કાર અપાયો છે કર્ણાટકના વતની છે નામ જોઈ લો તમે બેલે મોનપ્પા હેગડે હેગડે ખાલી યાદ રાખો તો પણ યાદ રહી જશે શેની સાથે સંગઠન સંકળાયેલા છે તો કે મેડિસિન સાથે સંકળાયેલા છે બરાબર છે તો આ પણ યાદ રાખવા જરૂરી છે ત્રીજા વ્યક્તિઓ ચોથા વ્યક્તિ આપણે જોઈએ તો એ વ્યક્તિ એટલે મોલાના વાહુદ્દીન ખાન બરાબર છે મોલાના વાહિદુદ્દીન ખાન આ મોલાના સાહેબ છે એ મોલાના સાહેબને ફાઈવ હંડ્રેડ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ મુસ્લિમ્સ ઇન ધ વર્લ્ડ ફાઈવ હંડ્રેડ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ મુસ્લિમ્સ ઇન ધ વર્લ્ડ આ વિશ્વના જે પ્રભાવક મુસ્લિમો છે એ મુસ્લિમોની યાદીમાં એમને સ્થાન મળેલું છે એટલે યાદ રાખો મિત્રો કે આ વિશ્વમાં જેટલા મુસ્લિમો છે એમાંથી જો એકસો એક થી પાંચસો ની ગણતરી કરવામાં આવે કે સર્વશ્રેષ્ઠ મુસ્લિમો તો એમાં જેમની ગણતરી થઈ છે એવા દલાલ લામા સાથે જોવા મળતા વાહુદ્દીન ખાન બરાબર છે મૌલાના વાહિદુદ્દીન ખાન આ વાહિદુદ્દીન ખાન આ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે કુરાનને ઉર્દુમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરેલું જોવા મળે છે આ ઉપરાંત કુરાનની કોમેન્ટ્રી માટે એટલે કે કુરાન શેના માટે છે અને કુરાનની દરેક વ્યક્તિઓને ખ્યાલ આવે કે આ કુરાન શેના માટે છે એમાં કેવા કેવા સંદેશાઓ રહેલા છે કયા કયા સિદ્ધાંતો રહેલા છે જે મુસ્લિમ ધર્મ પાળતા લોકો છે એમને આ સિદ્ધાંતોથી વાકેફ કરવાનું કાર્ય છે એ આ સાહેબ કરી રહેલા આજે પણ જોવા મળે છે એમણે પોતાના જીવનમાં બસો જેટલા પુસ્તકો છે એ બસ્સો જેટલા પુસ્તકો લખેલા જોવા મળે છે એવા વ્યક્તિ એટલે કે વાહિદુદ્દીન ખાન એમને આ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે ક્યાં વતની છે તો કે દિલ્હીના વતની છે આધ્યાત્મિક ક્ષેત્ર જો કે આ કેટેગરી છે અધર્સમાં આવે છે શેમાં આવે છે અધર્સમાં આવે છે અને આપણે કહી શકીએ સ્પિરિચ્યુઅલ સ્પિરિચ્યુઅલ

ભારતનો જે એએસઆઈ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એમના હેડ તરીકે એમણે ફરજ બજાવેલી છે આ ઉપરાંત આર્કિયોલોજી ક્ષેત્રે ઘણા બધા એવા સંશોધનો કરેલા છે જે આજે ઇતિહાસના પુરાવા આપણને આપતા જોવા મળે છે ખાસ કરીને વર્ષો જૂનો જે રામ મંદિરનો મસલો ચાલ્યો આવતો હતો અને હાલમાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે તો એ રામ મંદિરની કન્સ્ટ્રક્ટર કમિટીના હેડ છે જે કન્સ્ટ્રક્શન કમિટી છે એ કન્સ્ટ્રકશન કમિટીના હેડ તરીકે જોવા મળે છે આ ઉપરાંત રામ મંદિર અહીંયા જ છે આ જગ્યાએ જ ભૂતકાળમાં રામ મંદિર હશે એવો સૌ પ્રથમ પુરાવો કોણે રજૂ કર્યો હતો તો કે બીબી બાલ બીબી લાલ સાહેબે આપણને આ પુરાવો રજૂ કર્યો હતો અને એના કારણે જ આજે મંદિરનું નિર્માણ છે થઈ રહેલું જોવા મળે છે એક્યાસી વર્ષના લાલ સાહેબને પણ આ પદ્મભૂષણ પુર વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યાર પછી છે સુદર્શન સાહુ સાહેબ સ્કલ્પચર છે ક્યાંના વતની છે ઓડિશાના ભુવનેશ્વરના વતની છે અને ભુવનેશ્વરના વતની આ વ્યક્તિ સ્કલ્પચર એટલે કે રેતીમાંથી મૂર્તિઓ બનાવે છે ઘણી વખત તમે ક્રિકેટનો વર્લ્ડ કપ હોય અથવા તો કોઈ આઈપીએલની મેચ હોય તો ભુવનેશ્વરના દરિયા કિનારે સરસ મજાના સ્કલ્પચર છે એમણે બનાવેલા સેન્ડ આર્ટ છે એ બનાવેલા જોવા મળશે બરાબર છે આ ઉપરાંત અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો આ પ્રકારની રેતીમાંથી મૂર્તિ બનાવે છે જે ભૂતકાળની આપણી કથાઓ છે પૌરાણિક કથાઓ છે મહાભારતની રામાયણની આ તમામ પૌરાણિક કથાઓના એક એક પ્રસંગને મૂર્તિમાં કંડારવાનું કાર્ય છે છે એ એ આ સુદર્શન સાહેબ જોવા મળે છે તો આ પુરસ્કાર છે એ બે હજાર અને એકવીસમાં પદ્મ વિભૂષણ તરીકે આપવામાં આવ્યો છે બરાબર છે ત્યાર પછી જે અંતિમ વ્યક્તિ છે કે જેમને પણ મરણોપરાંત અને વિદેશી મરણોપરાંત અને વિદેશી બરાબર છે વિદેશી નાગરિક અને મરણોપરાંત તો આપણે અહીંયા મરણોપરાંતની સિરીઝમાં બે વ્યક્તિ થયા એક તો બાલા સુબ્રમણ્યમ સાહેબ બરાબર છે અને બીજા છે નરેન્દ્રસિંહ કપાની નરેન્દ્રસિંહ કપાની ક્યાંના વતની છે તો કે મોગા પંજાબ મોગાના વતની છે પંજાબમાં આવેલું છે મોગા પરંતુ હાલમાં કેલિફોર્નિયા ખાતે તેઓ વસવાટ કરતા પરંતુ ડિસેમ્બર માસમાં જ વીસમી ડિસેમ્બરના રોજ એમનું મૃત્યુ થયું છે ચોરાણું વર્ષની વયે મૃત્યુ થયું છે આપણે જે ઓપ્ટિકલ ફાઈબરના લીધે આજે ઝડપી ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ છીએ બરાબર છે કે એની સ્પીડ આપણને આપણા કરતાં પણ ઘણીવાર વધુ જોવા મળે છે એવું સરસ મજાનું ફાઈબર ઓપ્ટિકલના પિતા કહેવાય છે શું કહેવાય છે એમને ફાઈબર ઓપ્ટિકલના જે મિત્રો કમ્પ્યુટર સાથે જોડાયેલા છે એમને ખબર હશે કે આ ફાઇબર ઓપ્ટિકલ શું છે અને આ ફાઇબર ઓપ્ટિકલના કારણે આજે વિશ્વમાં કેવા કેવા પ્રકારના રિવોલ્યુશન છે આવી રહ્યા છે એ ફાઈબર ઓપ્ટિકલના પિતા છે અને એમને નરેન્દ્રસિંહ કપાનીને બે હજાર અને વીસમાં સેવન અનસંગ હીરોઝ ઓફ અવર કન્ટ્રી ફોર હિઝ પાયોનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ફાઈબર ઓપ્ટિક બાય ફોર્ચ્યુન મેગેઝિન આ ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા વિશ્વના પાંચસો ઉદ્યોગપતિઓ છે એની યાદી જાહેર કરવામાં આવી અને એમાં એમનું નામ છે એ રહેલું છે આ ઉપરાંત અનસંગ હિરોઝ કે જેઓ બેક ઓફિસ તરીકે કાર્ય કરતા ઘણા બધા એવા વ્યક્તિ હોય કે જેમનું કાર્ય છે એ બેક ઓફિસમાં હોય બરાબર છે એને બિરદાવવા છે એ આપણને આમ નજરો નજર ન જોવા મળે પાછલી ઓફિસમાં રહીને કાર્ય કરતા હોય ક્યારે આપણી સામે ન આવતા હોય બરાબર તો આવા વ્યક્તિઓ જે છે એમાં એનું નામ આવે છે આજે તમે ફેસબુક જુઓ વોટ્સએપ જુઓ ઇન્સ્ટાગ્રામ જુઓ એમાં તમે ઝડપી એક્સેસ કરી શકો છો ડેટાને ખૂબ જ સ્પીડથી ટ્રાન્સફર કરી શકો છો એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં વાયર થ્રુ

ભારત દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા પ્રદાન કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે બંને પુરસ્કારમાં નથી બરાબર છે પરંતુ આ ત્રીજા નંબરનો પુરસ્કાર છે આની પહેલા તો બીજા નંબરનો પુરસ્કાર હતો પદ્મવિભૂષણ વિભૂષણ અહીંયા પદ્મભૂષણ ત્રીજા નંબરનો જ્યારે ભારત રત્ન પ્રથમ નંબરનો પુરસ્કાર ગણાય છે કેશુ બાપા કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કાર છે આપવામાં આવ્યો મિત્રો પદમભૂષણ પુરસ્કાર કેશુ બાપાને આપવામાં આવ્યો છે અને કેશુ બાપા એટલે ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામાં કહેવાય ઈસવીસન 1994 માં સૌપ્રથમ ભાજપની સરકાર આવી એટલે કે ગુજરાતમાં સૌપ્રથમ ભાજપની સરકાર આવી હોય તો ઈસવીસન 1994 માંને કોના કારણે તો કે કેશુ બાપાના કારણે નરેન્દ્ર મોદી શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ આ ત્રણની ત્રિપોટી હતી અને ત્રિપુટી ભાંગતાની સાથે જ હજુરિયા ખજુરિયા અને મજુરિયા કાંડ થયો હતો અને એ કાંડના લીધે કેશુભાઈ રાજીનામું આપવું પડ્યું હતું ત્યાર પછી ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાણુંમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાય છે પરંતુ બે હજાર અને એકમાં જે ભૂકંપ થયો કચ્છમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અને ત્યાર પછી જે પુનર્વસનની કામગીરી હતી આ પુનર્વસનની કામગીરીમાં ગરબડના કારણે એમને ફરીથી વિરોધના વાવટા સહન કરવા પડ્યા અને ફરી વખત એમને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યાર પછી પોતે રાજનીતિમાં ઉતાર ચડાવવાળી જિંદગી જીવતા રહ્યા છે અને તાજેતરમાં જ એમનું પણ મૃત્યુ થયું છે અને એમને આ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે એક ખેડૂત પુત્ર હતા અને એક અડીખમ ભાજપી વ્યક્તિ જો કહી શકીએ તો એ હતા કેશુભાઈ પટેલ ત્યાર પછી તરુણ ગોગાઈ છે અસમ ક્યાંના વતની હતા અસમના વતની હતા અસમના મુખ્યમંત્રી હતા ઘણા સમય સુધી અસમના મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા તરણ ગોગોયના પુરસ્કાર છે આપવામાં આવેલો આપણને જોવા મળે છે બરાબર ત્યાર પછી જોઈએ ચંદ્રશેખર કાંબર રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી સાથે તમે નામ સાંભળ્યું છે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે દિલ્હી બાર માર્ચ ઓગણીસસો ને ચોપ્પનના રોજ જેની સ્થાપના થતી એવી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે આવેલી છે

ઘણું બધું ખેડાણ કરેલું છે એ જોવા મળે છે અને એમને પુરસ્કાર છે એ બે હજાર અને એકવીસમાં પદ્મભૂષણ તરીકે આપવામાં આવ્યો છે રામવિલાસ પાસવાન સરકાર કી હો હમ મિનિસ્ટર રહેગે કોઈપણની સરકાર હોય હું જ્યારથી સમજણો થયો છું આમ તો એકાવન વર્ષની એમની રાજનીતિ હતી રાજનીતિનું પોતાનું જે કહેવાય ને કે કરિયર હતું એકાવન વર્ષનું હતું આજે એમના ઉત્તરાધિ કરી ઉત્તરાધિકારી તરીકે ચિરાગ પાસવાન જોવા મળે છે પણ મેં જ્યાંથી સમજણ સમજવાની શરૂઆત કરી છે ત્યારથી મેં આ વ્યક્તિને કોઈ ને કોઈ કેબિનેટમાં જોયેલા છે એઝ અ મિનિસ્ટર એટલે સરકાર કોઈ પણ ની હોય પણ મિનિસ્ટર રામવિલાસ પાસવાન તમને જોવા મળશે એટલે કે આજ સુધીમાં તમને ક્યારે ભાજપમાં છે કે કોંગ્રેસમાં છે કોના તરફી છે જોવા નથી મળે સરકાર જેની હોય એની સાથે સમજૂતી કરી અને મિનિસ્ટરમાં જોવા મળે એવા રામવિલાસ પાસવાનનું પણ મૃત્યુ થયું છે એક મેરેથોન રાજનૈતિક કારકિર્દી ભોગવી અને આ વ્યક્તિ છે એ સ્વર્ગ સીધાવેલા જોવા મળે છે ત્યાર પછી જોવા મળે છે સુમિત્રા મહાજન લોકસભાના સ્પીકર તરીકે તમને જોવા મળતા લોકસભાના

કોઈ પણ નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા પ્રદાન કરવા બદલ અપાય છે હવે તમને કદાચ એમ થાય કે સાહેબ દસ વ્યક્તિઓ હતા દસમાંથી તમે ચારને જ કેમ કરાવ્યું પણ ચાર મને વધારે પરીક્ષામાં અગત્યના લાગ્યા છે તમને આની પીડીએફ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની પદ્મ પુરસ્કારની વેબસાઇટ ઉપરથી મેં ડાઉનલોડ કરેલી છે એ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે કે જ્યાંથી તમે ટોટલે ટોટલ એટલે એકસો ને ઓગણીસ નામ છે એ ઓગણીસ એકસો ઓગણીસ નામ ઉપર નજર ફેરવી શકો બરાબર છે એકસો ઓગણીસ નામમાં કયા કયા વ્યક્તિઓને પુરસ્કાર મળેલો છે એની ઉપર આપણે એક નજર ફરેલી હોવી જોઈએ પરંતુ આપણી માટે ખાસ કરીને ગુજરાતીઓ જે ચાર ગુજરાતીને પુરસ્કાર મળ્યો છે એની ખબર હોવી જોઈએ આ ઉપરાંત જે વ્યક્તિઓ છે એમાં પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ વિજેતાઓ છે એના નામની ખાસ હોવી જરૂરી છે છે હવે જોવાનું ભારત કોઈ પણ નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા પ્રદાન કરવા બદલ આ પુરસ્કાર છે છે આપવામાં આવે મહેશ અને નરેશ કનોડિયા મિત્રો જીવ્યા સાથે અને મર્યા પણ સાથે એવા વ્યક્તિ જેમણે ગુજરાતનું ચિત્રપટ છે જે આપણું ઢોલીવુડ છે એ ઢોલીવુડને આખા ભારતમાં નામના અપાવી છે વિશ્વ આખામાં પણ આ મહેશ નરેશની જોડી છે એ આજે પણ વખણાઈ રહીએ છે બંનેનું મૃત્યુ માત્ર બે દિવસના અંતર જ થયું છે અને આખા જીવનની કારકિર્દી દરમિયાન પણ તેઓ ફિલ્મ ક્ષેત્રમાં પણ સાથે જોડાયેલા હતા મહેશ અને નરેશ કમ્બાઇન્ડ નામ સાથે ધોળખાતા ઘણા બધા મૂવી એમણે બનાવેલા છે એમાં હીરો તરીકે કાર્ય કરેલું છે મહેશ કનોડિયા છે એ ખાસ કરીને સંગીતકાર તરીકે જાણીતા હતા અને મહેશ નરેશ કનોડિયા છે એ નરેશ કનોડિયા એક્ટર તરીકે જાણીતા હતા બરાબર છે આપણે બાળપણમાં ઘણા બધા મૂવી છે એમના જોયેલા હશે એવા વ્યક્તિ જેમનું મૃત્યુ છે એ પણ સાથે થયેલું છે એમના પુરસ્કાર છે આપવામાં આવ્યો છે શ્રી ચંદ્રકાંત મહેતા જો મિત્રો કેટેગરી હું એ બોલતો નથી શું કામ કારણ કે કેટેગરી અહીંયા તમને દર્શાવેલી છે દરેક પુરસ્કારની કેટેગરી દર્શાવેલી છે આની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી શકશે અમારી એપ્લિકેશનમાંથી મળી શકશે એટલે બંનેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર છે જે યુવા ડિજિટલ ક્લાસની એપ્લિકેશન છે આ પ્રકારના લોગો ધરાવતી યુવા ડિજિટલ ક્લાસની એક એપ્લિકેશન છે બરાબર એ એપ્લિકેશનમાંથી તમને જોવા મળશે અથવા તો નીચે જે ફ્લેશ થાય છે અવારનવાર એ અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાંથી પણ તમને આની જે આ લેક્ચર છે એની પીડીએફ ઈ કન્ટેન્ટ છે એ તમને પ્રાપ્ત થશે બરાબર મહેતા જેનું ઉપનામ છે શશિન શશિન બરાબર છે 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 ઉપનામ તરીકે જાણીતા ઘણા બધા કહેવાય ને કે સાહિત્ય સર્જનનું ખેડાણ ગુજરાતી ભાષામાં કરેલું ક્યાંના વતની હતા અમદાવાદના વતની હતા અમદાવાદ ગુજરાતના વતની હતા એવા વ્યક્તિને પણ આ પદ્મશ્રી પુરસ્કાર છે આપવામાં આવ્યો છે અહીંયા તમને જે દેખાય છે એ વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે દાદુદાન પ્રતાપદાન ગઢવી દાદુદાન પ્રતાપદાન ગઢવી મિત્રો એમના પપ્પાનું નામ શું છે પ્રતાપદાન ગઢવી બરાબર છે એ દાદુદાન પ્રતાપદાન ગઢવી છે એ વતની છે મૂળ ઈશ્વરિયાના ઈશ્વરી આવેલું છે સૌરાષ્ટ્રના વેરાવળ જિલ્લામાં આ વેરાવળ સૌરાષ્ટ્રના વતની છે જેમણે ખાસ કરીને હિરણ નદી આ હિરણ નદી જે ખળખળ વહેતી હતી અને એની ઉપર ખૂબ સરસ મજાનું એક સર્જન કરેલું છે એ સાહિત્ય સર્જન આજે પણ ખૂબ જ પ્રખ્યાતિ પામેલું જોવા મળશે હેમુ ગઢવી હોલ તમને રાજકોટમાં જોવા મળે છે હેમુ ગઢવી માટે પણ એ જ્યારે નહીં હોય ત્યારે એમની કલ્પના કેવી રીતે થશે એ હેમુ ગઢવી વિશે પણ ખૂબ જ સરસ મજાના વાક્યો લખેલા જોવા મળે છે આ ઉપરાંત તમે જુઓ તો તમે દીકરી હો કે દીકરીના પિતા હો પરંતુ એક ઉક્તિ એમના દ્વારા જે લખવામાં આવેલી છે એ ઉક્તિ તમે સાંભળશો અને તમારા આંખમાંથી આંસુ નહીં આવે ને તો નવાઈ કહેવાય છે કઈ છે તો કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો જ્યારે દીકરીને વિદાય હોય દીકરીને વળાવતા હોય ને ત્યારે જે આ એક કરુણ ગીત ગવાતું હોય ને ત્યારે ભલભલાના આંખમાં આંસુ આવી જાય એવું સરસ મજાનું ગીત છે એનું સર્જન કોણે કરેલું છે તો કે દાદુદાન ગઢવી દ્વારા કરવામાં આવેલું આપણને જોવા મળે છે તો આ હતા આપણા પદ્મશ્રી વિજેતાઓ મિત્રો અહીંયા મેં તમને એક લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાં તમને સાત વ્યક્તિઓ જોવા મળશે અને સાથે સાત કોણ છે તો કે આ સાથે સાત વ્યક્તિઓ જે પદ્મ

નરેન્દ્ર કાપાની ત્યાર પછી વાહિદુદ્દીન ખાન ત્યાર પછી બીબી લાલ અને ત્યાર પછી સુદર્શન સાહુ છે એમના પુરસ્કાર છે એના એક કરેલો જોવા મળે છે હવે જોઈએ આ પદ્મ ભૂષણ પદ્મભૂષણ પુરસ્કાર એ મળ્યો છે નાયર નામ નામ છે એટલે તમને કરી નાયર શાંતાકુમારી ચિત્રા બરાબર છે ત્યાર પછી શ્રી તરુણ ગોગોઈ એમને મળ્યો છે પબ્લિક અફેર્સ એટલે કે રાજકારણ માટે મળેલો છે આસામના વતની છે આર્ટ કેરેલા માટે મળેલો છે શ્રી ચંદ્રશેખર કાંબર લિટરેચર અને એજ્યુકેશન સાહિત્યની શિક્ષણ માટે કર્ણાટકાના વતની છે કન્નડ ભાષાના લેખક છે ત્યાર પછી સુમિત્રા મહાજન રાજકીય માટે મધ્યપ્રદેશ માટેમાં વતની છે તેઓ ત્યાર પછી નૃપેન્દ્ર મિશ્રા સિવિલ સર્વિસ માટે ઉત્તરપ્રદેશના વતની છે ત્યાર પછી રામવિલાસ પાસવાન છે પબ્લિક અફેર્સ બિહારના વતની છે ત્યાર પછી શ્રી કેશુભાઈ પટેલ ગુજરાતના વતની છે પબ્લિક અફેર્સ માટે મળ્યો છે ગુજરાતી છે યાદ રાખવાના છે ત્યાર પછી બીજા છે શ્રી કાલબે શાદિક સ્પિરિચ્યુઅલિઝમ એટલે કે જે આપણે જોયું હતું સ્પિરિચ્યુઅલિઝમ બરાબર છે આધ્યાત્મક ક્ષેત્ર એમાં મળેલો છે ઉત્તર પ્રદેશના વતની છે ત્યાર પછી રજનીકાંત દેવીદાસ શોફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જગતનો મળેલો છે મહારાષ્ટ્રના વતની છે ત્યાર પછી જે ત્રલોચન સિંગ પબ્લિક અફેર્સ માટે હરિયાણાના વતની છે એમના પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે મિત્રો આ હતી કરંટ અફેર્સની માહિતી ખાસ કરીને પદ્મ પુરસ્કારો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના છે બરાબર જે તમારે ખાસ યાદ રાખવાના છે ભૂલવાના નથી હું આશા રાખું છું કે તમને આ તમામ પદ્મ પુરસ્કારો છે એ પદ્મ પુરસ્કારો વિશેની સમજૂતી મળી હશેના અને લેક્ચર તમારી માટે ખાસ આવનારી પરીક્ષાઓમાં એકથી બે માર્ક લાવી આપે એવી મને પણ આશા છે અને તમે જો આ પાકો કરશો તો તમને પણ એવી આશા જાગશે કે આ માહિતી સાથે કદાચ મારા પણ એકથી બે માર્ક રોકડિયા થશે જય હિન્દ વંદે માત્ર